અસ્સલામુ અલૈકુમ વિદ્યાર્થીની મિત્રો, કેમ છો? મજામાં ને? હું તમારી ગુજરાતી વિષયની શિક્ષિકા હાજરાબહેન હકીમ. આજે ધોરણ 10 ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીનીઓ માટે પદ્ય નંબર 5 દીકરીની સમજૂતી આપવા માટે આ વિડીયો બનાવી રહી છું. આશા રાખું છું કે મારો આ વિડીયો તમને અભ્યાસક્રમમાં મદદરૂપ પુરવાર થશે. તો ચાલો આપણે અભ્યાસ કરીએ પદ્ય 5 દીકરી. પરંતુ એનો અભ્યાસ કરતા પહેલા આપણે કવિશ્રીના જીવન વિશે થોડોક પરિચય મેળવી લઈએ. કવિશ્રીનું નામ છે અશોકભાઈ પીતાંબર ચાવડા. આ પદ્યનો સાહિત્ય પ્રકાર છે ગઝલ. કવિશ્રીનું ઉપનામ છે બેદિલ. એમનું જન્મ સ્થળ છે સુરેન્દ્રનગર જિલ્લાના મંડાસર ગામ. વ્યવસાય ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર. એમણે પગલા તળાવમાં અને પગરવ તળાવમાં નામના ગઝલ સંગ્રહની રચના કરી છે. ડાળખીથી સાવ છૂટા એ એમનો કવિતા સંગ્રહ છે અને એમને સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર તેમજ ગુજરાતી સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર પણ મળેલો છે. તો હવે આગળ આપણે વધીએ ને વધુ સમજૂતી મેળવતા કહું તો કવિશ્રીએ આ કાવ્યને ગઝલ સ્વરૂપે લખી છે. એમને દીકરીને વહાલનો દરિયો કહી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદનાનું આલેખન કર્યું છે. જાણે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી જોવા મળે છે. દીકરી સ્નેહનું ઝરણું છે, તેની હાજરી સુગંધ અને શીતળતા આપે છે. ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા બાપ દીકરીને ઉછેરે છે. ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દ્વારા દીકરીનું વ્યક્તિત્વ આ કાવ્યમાં પ્રગટ થયું છે. મોટી થયા પછી સમજણી દીકરી બાપને હાથ દે છે, સહાયભૂત થાય છે, એ નાજુક ચિત્ર યાદગાર છે. દીકરીની વિદાય પછી ભીની થતી પાંપણમાં દરેક વખતે દીકરી પ્રત્યક્ષ થાય છે. પિતાની નજરે આલેખાયેલું દીકરીનું વત્સલ, મધુર, ગૌરવભર્યું વ્યક્તિત્વનું સુંદર આલેખન આ ગઝલમાં કરવામાં આવ્યું છે. દીકરીના વ્યક્તિત્વની મહત્તા અને માતા પિતાના મનોભાવોને ગઝલમાં સુંદર વાચા આપવામાં આવી છે. અરે, આ તો થઈ કવિશ્રી અશોક ચાવડાજીની વાત. પરંતુ તમને જાણીને એ પણ આનંદ થશે કે આપણા ગુજરાતી સાહિત્યના એક મહાન જેવા કવિ બાલમુકુંદ દવેજીએ તો દીકરીને તુલસીનો ક્યારો કહીને તેની પવિત્રતાને મૂલવી છે કે દીકરી એટલે તુલસીનો ક્યારો. તો ચાલો આજે આપણે અભ્યાસ કરીએ ગઝલ 5 દીકરી. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. સ્વર્ગની એક એક એટલે કે દરેક પ્રત્યેક દેવીની ઝલકમાં એક પિતાને પોતાની વહાલ સોઈ દીકરી દેખાય છે. છે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. સુખડ ચંદન એટલે ચંદનના ઝાડનું સુગંધી લાકડું અને કુમકુમ એ ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે. પૂજાપાઠની સામગ્રીમાં પણ કામમાં લેવામાં આવે છે. ચંદનના ઝાડના લાકડામાંથી તેલ બને છે, અગરબત્તી બને છે, સાબુ બને છે અને બીજી ઘણી બધી વસ્તુઓ બને છે. પરંતુ મુખ્ય વસ્તુ તો સુખડ ચંદન અને કુમકુમનું તિલક થાય છે, એટલે એને
कपाड़ पर स्थान मळ्युं छे, तो एने ज जोड़ीने कवि कहेवा मांगे छे के छे सुखड चंदन ने कुमकुमना तिलकमां दीकरी, एटले के मारी दीकरीने एमने पोताना माथानो ताज कह्यो छे के सुखड चंदन ने कुमकुमना तिलकमां पण मने मारी वाली दीकरी देखाई रही छे। आगळ वधीए। સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી। સ્નેહનું ઝરણું, દીકરીના હૈયામાં સ્નેહનું ઝરણું વહે છે, એટલે જ તો એ મીઠડી લાગે છે। કોઈ વર્ષો સુધી ખડકમાંથી સુંદર શિલ્પ કોતરે એવી નકશીદાર દીકરી છે, એટલે કે દીકરીને બાળપણથી જ ઘડવામાં આવે છે, કોતરવામાં આવે છે। એટલા જ માટે તો કહ્યું છે કે સ્નેહનું ઝરણું એનું પરિણામ દીકરી, અને કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી। જેમ એક મૂર્તિ બનાવવા માટે મૂર્તિકાર માટીના ઉપર ટોચના ટોચ 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 કરે છે, એને નકશી આપે છે, એને ઘાટ આપે છે અને એક સુંદર શિલ્પ તૈયાર કરે છે, એ જ રીતે માતા પિતા પોતાની દીકરીને ઘડે છે। લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમની ફડકમાં દીકરી। લાજ મર્યાદા શરમ ગૌરીવ્રત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશા ફડક એટલે કે બીકમાં ઉછરતી રહે છે। આગળ જે સિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી। જે પિતા દીકરીના સિરે હાથ ફેરવીને વહાલ કરતા હતા, આશીષ આપતા હતા, એ દીકરી આજે કેવી સમજદાર થઈ ગઈ છે। આજે એ મને હાથ દે છે અર્થાત સહારો આપે છે, આવી વહાલી દીકરીને કેમ ભૂલાય। કવિશ્રી કેટલું સરસ કહે છે કે મારી દીકરી નાની હતી ત્યારે એને હું માથા પર હાથ ફેરવતો હતો, એ દીકરી જેમ જેમ મોટી થઈ તેમ તેમ એનામાં એટલી સમજણ આવી ગઈ કે મારી સમજણી દીકરી મને આજે હાથ દે છે, આજે એ મારો સહારો બની ગઈ છે। ખરેખર જોવા જાય તો આજના યુગના અંદર દીકરી એ કોઈ પણ પિતા માટે ટેન્શન નથી, પરંતુ એ તો ટેન્શન છે, એટલે કે 10 પુત્રના બરાબર છે, ને આવી વાલી દીકરીને કોણ ભૂલી શકે છે। આગળ વધીએ। સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી। કહે છે કવિશ્રી કે શરણાઈના સુર જ્યારે હું સાંભળું છું, સગા સંબંધીઓની ભીડ પણ જોઉં છું, ત્યારે મારી આંખો ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં મારી દીકરી જ મને પ્રત્યક્ષ દેખાય છે। વાલી અને મીઠી દીકરી મને દેખાય છે અને મારી દીકરી એમનું સ્થાન મારા હૃદયમાં જેમનું તેમ રહેવાનું છે, અને એક પિતા પોતાની દીકરી માટે
केवा भाव अनुभवे छे एनू आ छेल्ली पंक्ति द्वारा कविश्रीए समझ आपी छे के हूँ कदी मारी दीकरीने भूलवानो नथी। सूर सरणाई सगा संबंधीओनी भीड़ आ बधुं जोईने मने हरेक सेकंड हरेक पल मारी दीकरी याद आवे छे। हूँ मारी आ दीकरीने कदी भूलवानो नथी ने ते हमेशा मारा हृदयमां ज रहेवानी छे। आशा राखू छू के तमने मारू आ काव्यनी समझूती गमी हशे। थोड़ाक शब्दार्थ जोई लईए के झलक शोभा तेजस्विता तिलक कपाळमां करमामां आवतुं टीलू स्नेह प्रेम हेत स्नेहा अनुराग खड़क धारदार भेखड सिर मस्तक माथू फड़क चिंता पलक पापणनो पलकारो फलक आकाश कोतरवू नक्षी करवी। विरोधी शब्द शरम बेशरम समझ ना समझ बीनू सुकू स्वर्ग नर्क। विद्यार्थीनी मित्रों आ ગઝલની મેં તમને સમજૂતી આપી છે એની લિંક પણ તમને મળી જશે। તદુપરાંત ગૂગલ ફોર્મની એક લિંક આપી છે એની અંદર પણ તમારે જવાબ લખીને મને સેન્ડ કરવાના છે। આશા રાખું છું કે તમને મારું આ પદ્યની સમજૂતી ગમી હશે। થેન્ક યુ સો મચ, અલ્લાહ હાફિઝ, જઝાકલ્લાહ।